થરાદ તાલુકાના કાસવી ગામના ખેડૂતોએ ડિસ્ટ્રીબ્યુટર માઇનોર કેનાલનું લેવલિંગ કરેલ ન હોય તે કરી પાણી છોડવા બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિભાગને અને બનાસકાંઠા જિલ્લા સંસદને લેખિત રજૂઆત કરી. થરાદ તાલુકાના કાસવી ગામના ખેડૂતો દ્વારા કેનાલનું લેવલિંગ કામ ન હોવાથી માઇનોર કેનાલમાં પાણીનો ભરાવો રહે છે અને વારંવાર કેનાલ તૂટી જાય છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી જતું નથી અને જે કેનાલ પર ફાઇટર મશીન આવેલા છે પરંતુ પાણી કેનાલમાં છે જ નહીં તો ફાઇટર મશીનને શું કરવું. ગામજનોને જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પાઇપલાઇનનું કામ લેવામાં નહીં આવે ત્યાં સુધી ફાઇટર મશીન રોકી રાખવામાં આવશે. જ્યાં સુધી જમીનનું લેવલિંગ નહીં કરાય ત્યાં સુધી ખેડૂતોની આશરે 500 એકર જમીનમાં પાણી મળી શકે તેમ નથી. કાસવી ગામ લોકોએ 10 વખત અરજી આપેલી પરંતુ કોઈ નિકાલ નથી. આખરે 10 દિવસમાં અરજીઓનો નિકાલ નહીં થાય તો ખેડૂતો હાઈકોર્ટના દરવાજે ખખડાવશે એવી ચીમકી પણ આપી હતી. વધુમાં જે જગ્યાએ કેનાલ તૂટેલી છે ત્યાં તૂટેલી છે પરંતુ આજ સુધી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કામ કરવામાં આવતું નથી. તેના કારણે ખેડૂતો પરેશાન છે, જેની ઘટતી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે આવી ખેડૂતોની માંગ છે. ત્યારે આજે નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જે કચેરીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જો આ કામનો નિકાલ નહીં મળે તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રિપોર્ટર નારણ ચૌધરી, થરાદ. છેલ્લું ગામ છે સાહેબ, અને પાણીની હદાય આવે છે, પાણી ઓછું મળે છે મને અને કેનાલ ફૂટી જાય અને છેલ્લે સુધી પાણી પહોંચતું નથી અને ઊંસાના ભૂંગળા પડ્યા છે એમાં મારે કાવીના કેનાલમાં પાણી નથી આવતું. હવે સાહેબ એનું હવે મારે પાણી 2 વર્ષથી 3 વર્ષથી આપણે હજી પીએ છું નથી, એમ મશીનો મેલના પણ પાણી રાતે સિવાય મળતું નથી મને. એવું બધું પાણીનો પ્રોગ્રામ છે, કોઈ તરફથી મારે ઊંસું છે વસે કેનાળા મારી કાવી લેન્ડ રહી એ માંદર ઊંસી થઈ જાય, બીજી દેશીમાં કોમથી આવતું. કાસવી ગામથી આવેલા અને દૈયબ ડિસ્ટ્રિક્ટ માઇનર 2 કાસવીનું નહેરની એ માટે મેં આવ્યા. અમે આ 10 વખતથી આવ્યા હતા, નથી તો આરતીબેન સાંભળતા, નથી વાઘડીએ સાહેબ સાંભળતા, નથી મેન ચુંગણ સાહેબ સાંભળતા. 10 વખત આવ્યા હતા, આ એકી સાહેબ સાંભળતા નથી. અને અમારે આ માઇનર 2નું જમીનમાં પાણી જે પાઇપો નાખેલી છે ઊંચી નાખેલી છે અને પાણી પૂગતું નથી, પાછળ ફૂટી જાય છે અને પાણીના રગડા રોજના રહે છે, પાણી આવતું નથી. આગળનો પૂરેપૂરો મોટા ભાગનો ખેતરો પડ્યા છે બધા અને પાણી આવતું મળતું નથી. અને અમારા નહેરને નીચું લેવા બાબત તમે કોઈ સોંપડો લેવલ કરો તો પાણી આવે, વગર લેવલે પાણી આવવાનું છે નહીં ક્યારેય. બીજું બાકીનું કામ છે તે આજે ચકની પાઇપો છે તે ફૂટેલી નાખી છે અને બધી પાઇપો અમને અમને રખડતી પડી છે, કોઈ પણ વ્યવસ્થિત કામ નથી. અમારા ગામનું કાશીનું કામ એકદમ બેકાર કરી અને નહેરનું કામ એકદમ ગલત કામ કરેલ છે, કોઈ પણ સહી સલામત નથી, ન રેવલમાં છે અને એમને મરજી આવે એમ ન ઠોકમ ઠોક કરીને જતા રહ્યા. હવે અમારે શું કરવું, પાણી કેવી રીતનું પૂરું પાડવું અને પાણી મળતું નથી. હવે બીજું તો અમે શું કરીએ, હવે અમે આવો પ્રકાર આજરોજ અમે કાશવીના લગભગ 40-50 ખેડૂતો રજૂઆત અને આવેદનપત્ર લઈને અધિક્ષક સાહેબ પાસે આવેલા હતા. કાર્યપાલક સાહેબની પણ વાત થઈ લીધી, નાયબ કાર્યપાલક જોડે પણ વાત થઈ લીધી. અગાઉ પણ અમે લગભગ 2 વર્ષથી રજૂઆતો આના મુદ્દા પર કરતા આવ્યા હતા, છતાં હજુ સુધી અમારું કોઈ કામ